ખાસ કરીને જે અપેક્ષા મારી જે મારુતિ પાસેથી કે નવા જે લોન્ચ છે એ લોન્ચમાં કંપની ક્યાંક ને ક્યાંક થોડી પાછળ પડેલી છે. ખાસ કરીને ઈવી સેગમેન્ટમાં હજી એવો એમનું ઇનરોડ્સ દેખાઈ નથી રહ્યું. પણ જે અત્યારે સ્પેસિફિક ફિગરની જયારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ફિગર્સમાં અપેક્ષા કરતા ચોક્કસ ઓછા છે. આપણે એક વેઇટિંગ પીરિયડ હજી પણ એક લંબા છે એવી લાગી રહ્યું છે. ઓટોમોબાઈલ સેગમેન્ટનો જે વરી છે એ આઈ થિંક એઝ ઇટ ઇઝ છે. કંપની ડેપ ફ્રી છે એટલે કે બહુ મોટું ચિંતાનું કારણ નથી, પરંતુ જે એક રોબસ્ટ ગ્રોથની વાત છે હજી કદાચ થોડો દૂર દેખાઈ રહ્યો છે. મારે દ્રષ્ટિએ 6900ની આસપાસ આવે તો સ્ટોક પોર્ટફોલિયોમાં એડ કરવું જોઈએ, વેઇટ કરવું જોઈએ અત્યારે. ઓકે, અત્યારે આપણી સાથે મિતુલ જોડાઈ ગયા છે એના પર વધુ ડિટેલમાં ચર્ચા કરવા, રિલાયન્સ સિક્યોરિટીઝના મિતુલ શાહ. મિતુલ, તમને પરિણામો કેવા લાગ્યા અને શું સલાહ? કંપનીની ટોપ લાઇન તો મોરોલેસ ઇન લાઇન વિથ એસ્ટિમેટ છે. એબિટા માર્જિન જે છે ઇઝ કમિંગ રફલી 4.5%, એ એક્સપેક્ટેશનથી થોડા નબળું પરિણામ દેખાય છે. અને કારણ એ જ સમજમાં આવે છે કે કોમોડિટી પ્રાઇઝિસ ખૂબ જ ઉપર ગયા છે અને એ જે જમ્પ છે, ફોર એક્ઝામ્પલ સ્ટીલ પ્રાઇસ રફલી 12% ક્વોર્ટર ઓન ક્વોર્ટર જમ્પ થયો છે, એ પ્રમાણમાં કંપનીઓ પ્રાઇઝ હાઇક નથી લઈ શકતી. એટલે સેકન્ડ કોવિડ વેવની ઇમ્પેક્ટ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝિંગ પાવર પર દેખાઈ રહી છે, વિચ ઇઝ ગેટિંગ ટ્રાન્સલેટેડ ઇન ટુ બોટમ લાઇન. એટલે ઓવરઓલ પરિણામ ધારણા કરતાં ઘણું નબળું છે. ઓકે, સમયના અભાવે મિતુલ વધારે ડિસ્કસ નથી કરી રહ્યા, પણ ડેફિનેટલી આપણે આના ઉપર આગળ આવતીકાલે પણ ડિસ્કસ કરીશું. ઘણો આભાર આપનો સમય ફાળવી આ વિગત આપવા માટે થઈને. તો અત્યારે હવે માર્કેટ બંધ થવાને 1 મિનિટ જેટલો સમય બાકી છે. ક્વિકલી એક વખત માર્કેટના રડાર ઉપર નજર કરી લો. નીચેના સ્તરથી શાનદાર રિકવરીનો દિવસ, 15,580ની નીચેના લેવલ આપણને આવતા દેખાયા હતા અને ત્યાંથી આપણે એક શાર્પ રિકવરી આપી, 200 પોઈન્ટથી વધુનો ઘટાડો હતો અને ત્યાંથી રિકવરી આપી અને આપણે ફક્ત 35 પોઈન્ટના ઘટાડા સાથે નિફ્ટીમાં ક્લોઝ થતું જોઈ રહ્યા છે. એઝ વેલ એઝ બેંક નિફ્ટી જુઓ, 34,180 તરફના લેવલ આપણને આવતા દેખાયા હતા. ઇવન જો ડેઝનો લો જોયો તો આપણને 34,115 સુધીનો બનતો દેખાયો હતો. ત્યાંથી આપણે રિકવરી આપી અને અત્યારે આપણે 34,550 ઉપર ક્લોઝ થતા દેખાઈ શકીએ છીએ. તો આ એક સારા આંકડાઓ સાથેનું આપણને ક્લોઝિંગ આવતું દેખાઈ રહ્યું છે. વન્સ અગેઇન માર્કેટ જે એના બ્રોડ રેન્જ હતા એને આપણને બ્રેક કરતું નથી દેખાયું. આપણે અપેક્ષા રાખી રહ્યા હતા કે આઈધર સાઈડ આ રેન્જ બ્રેક થાય, પણ નીચેની સાઈડ બ્રેક થાય એવી એક્સપેક્ટેશન નહોતી અને એ એક્સપેક્ટેશન આજે માર્કેટે પૂરી નથી પણ કરી. નીચેની તરફના લેવલે આપણને બ્રેક થતા નથી દેખાયા અને ઉપરની તરફ આપણે જોયો તો જે 2 દિવસ પહેલા જ આપણે જ્યારે 15,900 પાસેના લેવલ હતા એ પણ આપણને બ્રેક થતા નથી દેખાય. તો અગેઇન એક રેન્જ સાથે જ આપણને આજના દિવસનું ક્લોઝિંગ ફરી પાછું આવતું દેખાઈ રહ્યું છે. તો એ સાથે આપણે જોઈશું કે આવતીકાલની એક્સપાયરી જે છે તે હવે આપણને વધારે બહુ ચિંતાજનક રહેતી જોવા નહીં મળી શકે, કારણ કે રેન્જ બ્રેકઆઉટ નથી થયું તો એની ઇમ્પેક્ટ આપણને આવતીકાલની એક્સપાયરીમાં મોટા પાયે પ્લે થતી જોવા નહીં મળે. તો મિતેશ, શું વ્યૂ બને છે? માર્કેટ ક્લોઝ થયા છે, 245 પોઈન્ટનો ઘટાડો બેંક નિફ્ટીમાં રહ્યો છે, 32 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં રહ્યો છે. 5% ટર્મ્સમાં જોવો તો 5% નિફ્ટી ઘટી છે અને ઓલમોસ્ટ 0.5%નો ઘટાડો બેંક નિફ્ટીમાં આવતો દેખાયો છે. આવતીકાલે એક્સપાયરીની રેન્જ જે અત્યારે ડેરિવેટિવ્સનો ડેટા બની રહ્યો છે એ મુજબ 15,700થી લઈ ઉપર નીચેની તરફ અને ઉપરની તરફ 15,800 આટલી એક રેન્જની અંદર જ થાય એવી નિફ્ટી માટે થઈને દેખાઈ રહી છે. અને બેંક નિફ્ટી પણ અત્યારે 34,400-34,700ની વચ્ચેના રેન્જમાં રહેશે એવા સંકેત બન્યા છે. આપનો મત શું બની રહ્યો છે? સૌની શરૂઆતમાં 2 લેવલ્સ આપણે ડિસ્કસ કર્યા હતા વિક્રમ. નિફ્ટી માટે ડિસ્કસ કર્યું હતું 15,710નું અને બેંક નિફ્ટી માટે સ્પોટનું લેવલ ડિસ્કસ કર્યું હતું આપણે 34,500નું. આઈ થિંક અત્યારે ફાઇનલ ફિગર જસ્ટ હવે આવશે જ આપણી સામે, એટલે આઈ એમ ઓફ ધ વ્યૂ કે આઈ થિંક એઝ ઓફ નાઉ ફાઇનલ ફિગર આપણી સામે છે 15,709.40, એટલે 15,710ની ઉપર આઈ થિંક ખાલી 0.60 માટે રહી ગયું છે. અને બેંક નિફ્ટી જે છે 34,532, એટલે 34,500ની ઉપર ટ્રેડ ક્લોઝ આપ્યો છે, એટલે ડેફિનેટલી વેપાર તેજીનું રહેશે. હવે વાત કરીએ સ્ટોપ લોસની, તો આઈ થિંક આવતીકાલે બજારની શરૂઆત ખુલતાની સાથે તેજીનો વેપાર કરવાની સલાહ રહેશે. 15,650 એનું એક સ્ટોપ લોસ રાખો સ્પોટના લેવલ પ્રમાણે. એક્સપાયરીનું હું ટાર્ગેટ જોઈ રહ્યો છું 15,820થી 15,850નો. અને એઝ ફાર એઝ બેંક નિફ્ટી ઇઝ કન્સર્ન, બેંક નિફ્ટી સ્પોટમાં 34,250ના સ્ટોપ લોસ સાથે ખુલતાની ટ્રેડ ઓપન થાય ત્યારે પોઝિશન લેવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ રહેશે 34,250નો. ઉપરમાં હું એક્સપાયરી ક્લોઝ ટુ 34,800થી 35,000ની જોઈ રહ્યો છું. તો ડેફિનેટલી જે રીતનું આજનું ક્લોઝિંગ છે આવતીકાલે બજાર ખુલતાની સાથે તેજીનો વેપાર કરવો હિતાવહ રહેશે.
34,700 રાઈટ બેંક નિફ્ટી 34,250 નો સ્ટોપ લોસ 34,800 અને 35,000 નો ટાર્ગેટ તો બેંક નિફ્ટી 34,800 થી 34,850 ના ટાર્ગેટ અને સિમિલરલી 15,800 થી 15,850 ના ટાર્ગેટ નિફ્ટી માટે અહીંયા બેસી રહ્યા છે તો આવતીકાલે એક્સપાયરી છે તો એક્સપાયરી માટેની તૈયારી અહીંયા તમારા માટે મિતેશે કરી આપી છે ત્યારે મિતેશ અને અસીમ સર ખૂબ ખૂબ આભાર સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાયા તમારા વ્યૂઝ દર્શકો સુધી પહોંચાડ્યા તે બદલ તો ક્લોઝિંગ બેલમાં હાલે આટલું જ મને અને વિક્રમ બંનેને આપશો રજા વધુ અપડેટ માટે જોતા રહો સીએનબીસી બજાર નમસ્કાર